सुखमा ने दुखमा कोई तकलीफ न पड़े, न सुखमा छकी जवाय न दुखमा हारी जवाय, एना माटे सत्संग माथी बे उपाय बे चावी सीखवी बहुत जरूरी छे। एक चावी छे समझणनी अने बीजी चावी छे भगवाननो दृढ़ आश्रय। महाप्रभुनो दृढ़ आश्रय आ बे चावी फरजियात જોઈએ દરેક માટે। આજે આપણે એની ઉપર થોડીક વાત કરવી છે ભક્તો, કે જેથી આવા વિષમ દેશકાળ આવે, કોઈ મુશ્કેલી આવે તો પણ આપણે કોઈ વાંધો ના આવે, સરળતાથી પાર ઉતરી જવાય। પહેલું તો માનસિક તૈયારી રાખો સમજણની અંદર કે ભાઈ આવે છે, સંસાર છે, સંસારનો અર્થ જે છે કે સુખ થોડું અને દુઃખ જાજુ હોય પાછું, એનું નામ સંસાર। તો માનસિક તૈયારી રાખો, કઈ વાંધો નહીં, જે સ્થિતિમાં આવવાનું છે આવવા દો, ડરો નહીં એનાથી, ગભરાવો નહીં, એવી એક માનસિક સ્વીકૃતિ કરવાની તૈયારી હોવી જોઈએ। જોજો તમે રાત, રોજ રાત પડે છે, રોજ દિવસ ઉગે છે, સાંજે 6 વાગ્યા ને અંધારું થવા માંડે એટલે તમને દુઃખ થાય છે કે લે અંધારું થઈ ગયું, એવું દુઃખ થાય છે કેમ? કારણ કે માનસિક રીતે સ્વીકારી લીધું છે કે 6 વાગે એટલે અંધારું થઈ જ જવાનું છે, તમે 5 વાગે ને 5:30 એટલે કહેવા મળશે કે અગત્યનું કામ રહી જાય છો, હમણાં અંધારું થઈ જશે, માનસિક તૈયારી છે। અને જેની માનસિક તૈયારી હોય ને એનું દુઃખ બહુ ના લાગે, મેન્ટલી વી આર પ્રિપેર્ડ, એટલે કે માનસિક રીતે આપણે તૈયાર છીએ। અને જે માનસિક પ્રિપરેશન હોય ને, તૈયારી હોય ને, ત્યાં અચૂકતું ના લાગે, એકલી સુખની તૈયારી ના રાખો, સાથે સાથે દુઃખની માનસિક તૈયારી રાખો। આપણે એ નથી હોતી, આપણે એવું જ ઈચ્છીએ છીએ કે મને સદાય સુખ જ મળવું જોઈએ, કોઈ દિવસ પ્રતિકૂળતા જોઈતી જ નથી, આપણને બધાને અનુકૂળતાઓ જ જોઈએ છે, અને અનુકૂળતાથી ટેવાયેલા હોઈએ છીએ અને પ્રતિકૂળતા આવી જાય છે એટલે તરત પ્રશ્ન ઊભો થાય છે, અકળાઈએ છીએ, મૂંઝાઈએ છીએ, કંટાળીએ છીએ, ક્રોધ, ગુસ્સો, આવેશ, આક્રોશ, આ બધું આવી ઊભું થઈ જાય છે, માનસિક તૈયારી નથી।